નાગરિકોને રાજનીતિ અને સરકારી કામકાજમાં કેવી રીતે રૂચિ ઉત્પન્ન કરાવવી એ જાણતા કે મોટાભાગની ચૂંટણીમાં પચાસ ટકાથી ઓછું મતદાન થાય છે જુઓ વાત રાજનીતિની નથી બધાને દેશ અને લોકો વિશે પૂરતી ચિંતા નથી ઘણા લોકો આ વિશે ચિંતા નથી કરતા આપણા પરિવારથી આપણું જોડાણ પરિવાર અને સમુદાયના આધાર પર બનાવેલી ઓળખાણ એટલી મજબૂત છે કે જો હું અને મારો પરિવાર ઠીક હોય તો મને દેશની કોઈ ચિંતા નથી ચૂંટણીની રજાનો દિવસ એટલે હું અને મારો પરિવાર પિકનિક મનાવવા જઈએ વોટ કરવાને જઈએ લાઇનમાં જઈને કોણ ઊભું રહે આપણે પિકનિકમાં જઈશું કે સિનેમામાં જઈશું કે કંઈક જુદું કરીશું કારણ કે પરિવારના આધારે બનેલી ઓળખાણ ઘણી મોટી થઈ ગઈ છે આપણી રાષ્ટ્રીય ઓળખાણ કરતાં અને એટલા માટે જ તેઓ વિચારે છે બીજા લોકો વોટ આપશે એમનો વિચાર આ જ છે અન્ય લોકો વોટ આપવા જવાના જ છે મને શું ફરક પડે છે એક સુંદર વાર્તા છે જે માર્ક ટ્વેન કહેવાનું પસંદ કરતા હતા કે એક સમય હતો જ્યારે લોકોનું માનવું હતું કે ચંદ્ર પર લોકો વસે છે અપોલો પહેલાં મારો કહેવાનો અર્થ છે કે અમેરિકામાં લોકો માનતા હતા કે ચંદ્ર પર લોકો વસે છે તો એ લોકોને એક આઈડિયા આવ્યો એમણે વિચાર્યું કે એક વિશેષ ક્ષણમાં આપણે બધા આપણા ધાબા પર જઈને ઉભા રહી જઈએ અને એક સાથે એક સ્વરમાં જોરથી બોલીએ એ શબ્દ જે આપણે બોલીશું હું એ લોકો તરફ પછી જોઈએ એ લોકો શું કહે છે અહીંયા અજમાવી જોઈએ આપણે હું એક બે ત્રણ એવું કહીશ શું તમે બધા હું એવી બૂમ પાડી શકો છો એટલા જોરથી કે આખું હૈદરાબાદ સાંભળી શકે એક બે ત્રણ જુઓ તમે કેટલા અદભુત થઈ ગયા છો પણ એ દિવસ આવ્યો બધા ધાબા ઉપર ભેગા થઈ ગયા અને એ સમયે મને એક શું કહી શકાય એક કલાત્મક વિચાર આવ્યો મેં વિચાર્યું આ ખૂબ દુર્લભ ક્ષણ છે બધા એકસાથે એક શબ્દ બોલવાના છે અને મને ખબર છે મારો અવાજ ઘણો ધીમો છે હું નહીં બોલું તો શું ફરક પડશે અને હું બધાને એક સાથે સાંભળવા માગતો હતો એક સાથે બધા બોલવાના હતા કે હું અને ક્ષણ સંપૂર્ણ મૌનમાં વીતી ગઈ કદાચ એ દિવસ આવશે કે ચૂંટણીના દિવસે કોઈ નહીં આવે ફક્ત એ લોકો આવશે જે રાજનૈતિક દળો દ્વારા પૈસા ખવડાવીને ઉશ્કેરીને બોલાવવામાં આવે છે આ જીવન જીવવાની એક બિન જવાબદાર રીત છે જુઓ લોકતંત્ર માટે એક શબ્દ છે તમિલ ભાષામાં જનનાયકમ એનો અર્થ છે કે લોકો જ નેતા છે તો પણ આપણે લોકો એ નથી સમજી શક્યા કે આપણે જે આપણા દેશના નેતા છીએ આપણે હજી રાજાશાહીની માનસિકતામાં છીએ આપણને લાગે છે કે ચૂંટાયેલ વ્યક્તિ રાજા કે સમ્રાટ છે તો આ શિક્ષણની કમી છે જાણકારીની કમી છે કમી છે દેશના આધારે આપણી ઓળખાણની કે દેશને આપણે બનાવીશું મજબૂત ભાવના નથી કોઈ બીજો આ દેશને ચલાવશે આજે પણ બ્રિટિશ ગુલામી છે આપણે એ વિચારીએ છીએ કે કોઈ બીજું જ આ દેશ ચલાવી રહ્યા છે આપણે સમજતા નથી કે આપણો દેશ છે આપણે એ બનાવવું પડશે જે આપણે ઈચ્છીએ છીએ આપણો દેશ અત્યારે એવો છે જ્યાં ડોનાલ્ડ ટ્રમ્પ જો દરેક ભારતીયોને વિઝા આપી દે તો સાહીઠ ટકા વસ્તી મહાસાગરમાં તરીને પણ અમેરિકા પહોંચી જશે આ યોગ્ય નથી જ્યારે બધા દૂર જવા ઈચ્છે છે એનો અર્થ એ છે કે આપણે એવો દેશ નથી બનાવ્યો જ્યાં લોકો રહેવા ઈચ્છે છે જ્યારે બધા અહીંયા આવવા ઈચ્છે ત્યારે એમ કહી શકાય કે આપણે એક મહાન દેશ બનાવ્યો તેના માટે મૂળભૂત પ્રક્રિયામાં મૂળભૂત લોકતાંત્રિક પ્રક્રિયામાં ભાગ લેવું બધા માટે જરૂરી છે પણ જો તમે એને આદેશ બનાવી દેશો તો એ બદસુરત થઈ જશે તો હું એમ કહી રહ્યો છું કે આવી સરળ વસ્તુઓ પર આપણે ચર્ચા કરી રહ્યા છીએ આપણે દેશને વોટ આપવા માટે પણ એકજૂટ નથી કરી શકતા એ પણ ત્યારે કે જ્યારે દેશ સંકટમાં છે જ્યારે પચાસ ટકા લોકો સરખી રીતે ખાઈ નથી શકતા એ મારી માટે સંકટ છે એ સામાન્ય નથી મારી માટે એ સંકટ છે જ્યારે આવી સંકટ હોય મારે વોટ આપવો કે નહીં સારું જો આપણે કહીએ કે મને કોઈ પસંદ નથી એ ખૂબ તાર્કિક લાગે છે પણ મારો વિશ્વાસ કરો દેશનું નિર્માણ આ રીતે નહીં થઈ શકે તમારે ચૂંટવું જ પડશે તમારી પાસે જે પણ ખરાબ વિકલ્પ હોય એમાં થોડો ઓછો ખરાબ વિકલ્પ પસંદ કરો જો તમે દેશને લાંબા સમય સુધી સુધારવા ઈચ્છો છો તો તમે દૂર રહીને કહી નહીં શકો કે કોઈ પણ લાયક જ નથી તમે ઊભા થઈ જાઓ જુઓ દરેક ચાની દુકાન પર દરેક જગ્યા પર દરેક કોલેજમાં એક જ ચર્ચા થાય છે કે આ રાજકારણીઓ સારા નથી ચોર છે આપણે જો આપણા દેશને ચોરોના હાથમાં આપી દીધો હોય અને આપણે એમ જ બેઠા રહીએ અને આપણે એક વોટ આપવાની પણ જવાબદારી જો ન લઈએ તો આપણે એમના કરતાં પણ મોટા ચોર છીએ હલો આ જવાબદારી આવવી જ જોઈએ આપણે આપણી મૂળભૂત લોકતાંત્રિક જવાબદારીને સમજ્યા નથી જ્યારે આપણે એને નથી સમજતા ત્યારે આપણે લોકતંત્ર માટે સક્ષમ નથી ત્યારે કોઈ બીજા આપણી ઉપર રાજ કરશે આ ઘણું મહત્વપૂર્ણ છે ફક્ત મતદાન જ નહીં એવી ઘણી રીતો છે જેના માધ્યમથી તમે લોકતાંત્રિક પ્રક્રિયામાં ભાગ લઈ શકો છો એ ઘણું મહત્વપૂર્ણ છે કે છાત્રો ભાગ લે રસ્તાઓ પર વિરોધમાં પ્રદર્શનમાં કે બસ અળગાવીને નહીં પણ લોકતંત્રની રીતોમાં ભાગ લઈને તમે બધા કાનૂની શિક્ષાના છાત્રો છો તમારા જીવનનો થોડો ભાગ દેશ અને યુવાનોને શિક્ષિત કરવામાં તમારે આપવો જોઈએ એ કઈ રીતો છે જેનાથી તેઓ લોકતાંત્રિક પ્રક્રિયામાં ભાગ લઈ શકે આ ઘણું 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 મહત્વપૂર્ણ છે આ દેશના નિર્માણ માટે